नमस्कार, न्यूज फोकस में हूं प्राप्ति पंड्या आप सबनु स्वागत करू छु। शुरुआत करिए आजना मुख्य समाचार थी। नाणामंत्री अरुण जेटलीए कहूं धिराणथी सदाय वंचित वर्ग ने आर्थिक इतिहास में पहली वार बैंकनो लाभ आपवानी मोदी सरकारे करी छे पहल। सामान्य अंदाजपत्र ने मंजूरी प्रदान करती लोकसभा। નૂરભાડામાં વધારો કે નોકરીમાં ઘટાડો નહીં કરવાનું વચન આપતા રેલવે મંત્રી સુરેશ પ્રભુ। લાંબી ચર્ચા અને રેલવે મંત્રીના જવાબ બાદ રાજ્યસભામાં પસાર થયું રેલવે બજેટ। સોનિયા ગાંધીના નેતૃત્વમાં 10 વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ યોજી જમીન સંપાદન ખરડા સામે નોંધાવ્યો વિરોધ। મોદી સરકાર માટે વિપક્ષનું વિશ્વાસ સંપાદન બનશે પડકાર। યુપીએ સરકારે જાટ સમાજને આપેલો ઓબીસી અનામતનો લાભ રદબાતલ ઠેરવતી સર્વોચ્ચ અદાલત। રાજકીય રીતે સંગઠિત અને સક્રિય એવા જાટ સમાજનો અન્ય પછાત વર્ગમાં ઉમેરો ગણાવ્યો અનુચિત। ગીર પંથકમાં કેસર કેરીની ફસલ સતત ચોથા વર્ષે કમોસમી વરસાદનો ભોગ બનતા ખેડૂતોએ આંબા કાપવા કર્યા શરૂ। આબોહવા પરિવર્તનની કાતિલ અસરના પાપે કેસર કેરીનું અસ્તિત્વ જોખમાય તેવા સંજોગ। समाचार विगतवार जोईए। ભારતની અર્થવ્યવસ્થામાં અચ્છે દિનનું આગમન થવાની છડી પોગાડનાર સામાન્ય અંદાજપત્રને લોકસભાએ તો રેલવે અંદાજપત્રને રાજ્યસભાએ મંજૂરી પ્રદાન કરી હતી। બંને ગૃહમાં ચર્ચાનું સમાપન કરવા સાથે નાણામંત્રી જેટલી તથા રેલવે મંત્રી પ્રભુએ કરેલી વાત પ્રસ્તુત છે। લોકસભામાં વર્ષ 2015-16 માટેના સામાન્ય અંદાજપત્રની દરખાસ્ત પસાર થઈ ચૂકી છે। ગૃહમાં સામાન્ય અંદાજપત્ર પરની ચર્ચામાં 162 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો। લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી અરુણ જેટલીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષે વિકાસદર 8% રહેવાની સંભાવના છે। તેમણે કહ્યું હતું કે બજેટ રાજ્યોને મજબૂત કરશે। To below 2, now it's 1.3. Hopefully next year it will be less than 1. Our foreign exchange reserves are the highest. Inflation is broadly under control. બજેટમાં 5 કરોડથી વધુ લોકોને સસ્તા વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ કરાવવા મુદ્રા બેંકની સ્થાપના કરવાની પણ જોગવાઈ છે। 5.77 કરોડ પીપલ કોઈ ઠેલા ચલાતા હૈ, કોઈ સબ્જી બેચતા હૈ, કોઈ છોટી દુકાન ચલાતા હૈ, કોઈ ગાંવ મેં દુકાન ચલાતા હૈ, उनके पास कोई साधन नहीं है जो उनको पैसा कहीं से मिले, और इसलिए मुद्रा बैंक की स्थापना करकर 20,000 करोड़ रुपए से इसकी शुरुआत करें। રાજ્યસભાએ પણ વર્ષ 2015-16 ના રેલવે અંદાજપત્રને મંજૂરી આપી દીધી હતી। ચર્ચા પરનો જવાબ આપતા રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જાહેરાત કરી હતી કે નૂરભાડામાં કોઈ વધારો નહીં થાય। ફર્સ્ટ ઓફ ઓલ વી આર નોટ ઇન્ક્રીઝ ધ રેટ, ઇન મેની કેસીસ વી આર ડિક્રીઝ્ડ, ઇન સમ કેસ વી આર ઇન્ક્રીઝ્ડ, ઇટ્સ અ રેશનલાઇઝેશન। રેલવે મંત્રીએ કર્મચારીઓને આશ્વાસન પણ આપ્યું હતું કે સરકાર કોઈ કર્મચારીને સેવામાંથી છૂટા કરવાની યોજના ધરાવતી નથી। There is no plan to retrench any employee of railway. Whatever is the case, whatever is the situation, whatever is the policy, we'll make sure that welfare of the staff is our utmost priority. અંદાજપત્રની જોગવાઈઓ પાછળનું હાર્દ સમજાવતા શ્રી જેટલી સાથે વિરોધપક્ષને ચકમક ઝરી હતી, પરંતુ સરવાળે બજેટ પસાર થયું હતું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। જમીન સંપાદન સુધારા ખરડાનો સંસદ બહાર સડક પર વિરોધ કરવા માટે કોંગ્રેસ સહિત 14 પક્ષ કૂચકદમ કરતા કરતા રાષ્ટ્રપતિ ભવન સુધી જાય તે વાત વટહુકમના આયુષ્ય સુધી વિચારવાની ફરજ પાડે છે। વિપક્ષનો વિશ્વાસ સંપાદન કરવા માટે મોદી સરકાર પાસે રહેલા વિકલ્પની વાત પ્રસ્તુત છે। યુપીએ સરકાર દ્વારા તૈયાર થયેલા જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવા મોદી સરકાર દ્વારા થયેલા પ્રયાસો સામે પડકારો ઊભા થયા છે। વિરોધ પક્ષે આ મુદ્દે એકતા દાખવી છે અને 10 જેટલા પક્ષો કાયદામાં થયેલા ફેરફાર ખેડૂત વિરોધી હોવાનું જણાવીને તેની સામે સખત વિરોધ નોંધાવી રહ્યા છે। ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ વિરોધ પક્ષના નેતાઓએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધીની કૂચ કરીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। જનતા દળ યુનાઇટેડના શરદ યાદવે કૂચનું સંકલન કર્યું હતું। વી હેવ કમ ટુગેધર ટુ ઓપોઝ ધ મોદી ગવર્નમેન્ટ્સ અમેન્ડમેન્ટ્સ ટુ ધ રાઇટ ટુ ફેર કોમ્પેન્સેશન એન્ડ ટ્રાન્સપેરન્સી ઇન લેન્ડ એક્વિઝિશન એન્ડ રિહેબિલિટેશન
एंड रिसेटलमेंट एक्ट 2013। કોંગ્રેસની યુવા પાંખે જંતર મંતર ખાતે વિરોધ દેખાવો કર્યા પછી વિરોધ કૂચમાં સોનિયા ગાંધીની ઉપસ્થિતિને મહત્વની માનવામાં આવે છે. લોકસભાએ 9 જેટલા સુધારા પછી વિવાદાસ્પદ ખરડાને ગયા સપ્તાહે પસાર કર્યો હતો. સરકાર સામે ખાસ કરીને રાજ્યસભામાં મોટો પડકાર પડેલો છે. રાજ્યસભામાં સરકાર બહુમતી ધરાવતી નથી. ગયા સપ્તાહે વીમા ખરડો પસાર કરવા મોદી સરકારને સમર્થન આપી ચૂકેલી કોંગ્રેસ જમીન સંપાદન ખરડા મુદ્દે સરકારને સમર્થન આપવાનો ઈરાદો ધરાવતી નથી. આજ માર્ચ રાષ્ટ્રપતિ ભવન મેં ઉન્હોને કી હૈ ઉસકા એકમાત્ર ઉદ્દેશ્ય હૈ કે ઇસ દેશ કે વિકાસ કો રોકના. યે જો ઓર્ડિનન્સ આયા હૈ યે પૂર્ણ રૂપ સે ઇસ દેશ કે કૃષિ ક્ષેત્ર કે પક્ષ મેં હૈ. ઇસકે માધ્યમ સે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ હોતા હૈ. યુપીએ દ્વારા તૈયાર થયેલા કાયદામાં ફેરફાર કરતા જાહેર થયેલો વટહુકમ રાજ્યસભામાં પસાર નહીં થાય તો 5 એપ્રિલે તે આપોઆપ રદ થઈ જશે. રાજ્યસભા ખરડાને સિલેક્ટ કમિટીને સોંપશે તો પણ વટહુકમ રદ થઈ જવાની જ સંભાવના છે. આવું બને તો વટહુકમને પુનઃ લાગુ કરવા માટે સંસદના અંદાજપત્ર સત્રને 5 એપ્રિલ પહેલા અનિશ્ચિતકાળ માટે સ્થગિત રાખ્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. સાધનોનું કહેવું છે કે અનેક વૈધાનિક કાર્યો બાકી હોવાથી બજેટ સત્રની રિસેસ તારીખમાં ફેરફાર થવાની સંભાવનાને પણ નકારી ન શકાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સર્વોચ્ચ અદાલતે જાટ સમાજને ઓબીસી અનામત માટે અયોગ્ય ગણી જાહેરનામું રદબાતલ કરી નાખતો ચુકાદો આપતા બંધ પડેલું આંદોલન ફરી શરૂ થવાના અણસાર છે. રાજકારણની કરામત તરીકે અપાતી અનામત કેટલી સલામત હોય તે જનતાએ વિચારવાનો વધુ જાણે એક મોકો આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે જાટ સમુદાયને 9 રાજ્યોમાં અન્ય પછાત વર્ગમાં અનામતનો લાભ આપતા 4 માર્ચ 2014ના રોજ યુપીએ સરકારે જારી કરેલા જાહેરનામાને રદ કરીને જાટ સમુદાયની પાત્રતા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને આરએફ નરીમાનની બનેલી બેન્ચે 17 ડિસેમ્બર 2014ના રોજ જે ચુકાદો અનામત રાખ્યો હતો તેને મંગળવારે અચાનક જાહેર કરી દીધો હતો. सुप्रीम कोर्ट ने जाट आरक्षण के नोटिफिकेशन को रद्द कर दिया है और सुप्रीम कोर्ट ने कैटेगरीली कहा है कि किसी भी पॉलिटिकल क्लास को ऑन द बेसिस ऑफ कास्ट ओबीसी नहीं कहा जा सकता. કેન્દ્રીય મંત્રી ચૌધરી વિરેન્દ્ર સિંઘે સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે નિરાશા જાહેર કરતા જણાવ્યું હતું કે સામાજિક સ્થિતિ જોતા જાટ સમુદાયને અનામતનો લાભ મળવો જોઈએ. કોર્ટ કા ફેસલા હૈ ઓર આરક્ષણ જહાં તક બાત હૈ જાટ ડિઝર્વ કરતે હૈ ઉનકો મિલના ચાહિયે જો ફેસલા હુઆ હૈ ઉસકે વિરોધ મે જો જાટ સંસ્થાએ હૈ વો અપીલ મે જાયેંગી. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું છે કે પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચે જાટ સમુદાયને પછાત વર્ગમાં સામેલ ન કરવા જણાવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે તે ભલામણને નજરઅંદાજ કરીને જાટ સમુદાયને ઓબીસી વર્ગમાં મૂકી હતી. સરકારના આ નિર્ણય સાથે અદાલતે અસંમતિ જાહેર કરી હતી. મે 2014માં સામાન્ય ચૂંટણી યોજાવાની હતી તે પહેલા જ યુપીએ સરકારે 4 માર્ચ 2014ના રોજ જાહેરનામું બહાર પાડીને જાટ સમુદાયને ઓબીસી કક્ષામાં અનામતનો લાભ આપવા નિર્ણય લીધો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પણ આ નિર્ણય રાજકીય ઈરાદાસરનો ન હોવાનું કહીને તેને સમર્થન આપ્યું હતું, પરંતુ સર્વોચ્ચ અદાલતે હવે જાહેરનામું રદ કરીને જાટ સમુદાયને અનામતનો લાભ ફગાવી દીધો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આપ નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા તથા યોગેન્દ્ર યાદવ આજે દિલ્હીની કકડકુમા કોર્ટમાં હાજર થઈ આ કેસમાં ફરીથી રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ માંગી હતી. આજે વકીલોની હડતાલને લીધે મુદત પડતા આગામી સુનાવણી 2 મેના રોજ યોજાશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે મુંબઈમાં ઓલ ઇન્ડિયા રેડિયોની વિવિધ ભારતી સેવાના એફએમ મોડનું ઉદઘાટન કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં એએમ રેડિયો પ્રસારણને એફએમમાં બદલશે. રેડિયોની લોકપ્રિયતામાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે હંમેશાથી જ રેડિયો આપણી સાથે હતો, જે માહિતી સાથે મનોરંજન પૂરું પાડતો જ્ઞાનવર્ધક મિત્ર હતો. પ્રધાનમંત્રી ફરી એક વખત આપણી વચ્ચે રેડિયો લઈને આવ્યા છે, જેથી આપણને તેનું મહત્વ સમજાયું છે. ઓલ ઇન્ડિયા રેડિયો શાયદ એક એસે દોસ્ત કી તરહ હૈ, ખાસ તોર સે એફએમ અબ એક એસે દોસ્ત કી તરહ હૈ જો આપકો અચ્છી બાતે ભી બતાતા રહેતા હૈ, આપકો જ્ઞાન ભી દેતા રહેતા હૈ ઓર આપકો ડિસ્ટ્રેક્ટ ભી નહીં કરતા. સરકાર
ये मानती है कि अब हम पूरे रेडियो को भारत के अंदर एफएम के अंदर तब्दील करेंगे। समय लगेगा लेकिन पूरा का पूरा भारत यानी पूरा 92% क्षेत्र आने वाले समय में एफएम से कवर होगा। आकाशवाणी रेडियो जो हमारी जिंदगी में हर समय था उसको हम जैसे अच्छे दोस्तों को ग्रांटेड ले लेते हैं और भूल जाते हैं वैसे ही भूल चुके थे। एक प्रधानमंत्री हमारे जिनके तेज और प्रताप की वजह से वो सब हमारे जिंदगी के बिल्कुल बीच में वापस रेडियो को लेकर आए और आज महसूस होता है कि रेडियो इतना जरूरी है, हम इसको भूल कैसे गए। गुजरात में बटेकानो विपुल पाक उतरे होवाथी थयेलो भाव घटाड़ो खेडूतोने नुकसान करावे नहीं ते माटे राज्य सरकारे सबसिडी प्रकारनी आर्थिक मदद आपवानु नक्की कर्यु छे। गुजरात बहार बटेकानो वेचाण करनार उत्पादकोने परिवहन खर्च सरभर थाय तेवी घोषणा अंगे कृषिमंत्री बाबूभाई बोखीरियाए माहिती आपी हती। ड्रीप इरिगेशननी पद्धति खेडूतोए अपनावी इने लीधे बटाकानुं जे पहला उत्पादन थतुं एना करता अत्यारे उत्पादन वध्युं छे। पहला आपणे उत्पादन एक हेक्टर से 25 टन थी 27 टन थतुं, आ वखते 32 टन करता पण वधारे एक हेक्टरे एनुं उत्पादन थयुं छे। बीजी वस्तु, गई साल जे भाव बटाकाना ऊंचा हता एने लीधे खेडूतोए आ वखते एनो विस्तार पण एने वधार्यो छे। गई साल धारो कि 75,000 થી 80,000 હેક્ટરમાં હતું, એને બદલે આ વખતે 98,000 હેક્ટરમાં વાવેતર થયું છે। એટલે બે વસ્તુઓ બની, એક તો 33% છે વિસ્તાર વધ્યો વાવેતરનો અને 30% છે ગઈ સાલ કરતાં ઉત્પાદન વધ્યું। ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે મોદી સરકારે ગુજરાતને વર્ષોથી ક્રૂડ ઓઇલ રોયલ્ટી મામલે યુપીએ સરકારે કરેલો અન્યાય દૂર કરી રૂપિયા 763 કરોડ આજે ચૂકવી આપ્યા છે। એટલું જ નહીં, આગામી 6 માસમાં ગુજરાતને બીજા 800 કરોડ રૂપિયા આ રોયલ્ટી પેટે ચૂકવવાની ખાતરી પણ આપી છે। રાજ્યની આર્થિક સ્થિતિ સદ્ધર થાય તેવા પગલાં બદલ તેમણે પ્રધાનમંત્રી મોદીનો અંગત આભાર માન્યો હતો। केसर केरीनो बगीचो एटले के आंबा वाडियु धरावतो खेडूत ग्रामीण समाजमां प्रतिष्ठापात्र गणाय छे। फळनी महाराणी केसर उगाडतो खेडूत राजाने बदले रंक बने तेवी हालत क्लाइमेट चेन्ज जेवा वैज्ञानिक नामे ओळखाती आफते ऊभी करी छे। गीरना जंगल प्रदेश फरते आवेला आंबावाडिया वारफरथी कपाई रह्या छे। खेडूतनी धीरज खूटी के कुदरत रूठी ते समजवानो प्रयास छे आ रिपोर्ट। છેલ્લા કેટલાક દિવસો અને ગત કેટલાક વર્ષોમાં વિષમ હવામાનને કારણે કેસર કેરીના પાકને માઠી અસર થઈ છે। એક બાજુ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થાય છે તો બીજી બાજુ કેસર કેરી પાણીના ભાવે વેચવી પડતી હોય કિસાનોની સ્થિતિ કફોડી છે। પરિણામે આંબાવાડિયા રખેવાળો દ્વારા આખા વર્ષની મહેનત ઉપર ગ્લોબલ વોર્મિંગ પાણી ફેરવી રહ્યા છે। વિષમ વાતાવરણ અને સરકારની ઉદાસીન નીતિથી થાકી ગયેલા કેરી ઉત્પાદકો આંબાઓનો નાશ કરી બીજા પાક તરફ વળી રહ્યા છે। છેલ્લા દિવસોમાં તલાલા અને આસપાસના વિસ્તારમાં અન્ય વાવેતર માટે જમીન ખુલ્લી કરવાની કામગીરી ચિંતાજનક રીતે વધી રહી છે। કેસર કેરીના બગીચાની અંદર જે મોર હતો તે બિલકુલ સુકાઈ ગયો છે, બળી ગયો છે, જે કાંઈ ખાખડી હતી તે ફરી ગઈ છે અને એટલી બધી ઇફેક્ટ છે કે આ વર્ષે મારા પોતાના વ્યક્તિગત 25 વીઘાના બગીચાની અંદર ખાવાની કેરી થાય કે કેમ એ પણ એક પ્રશ્ન છે। અમૃતફળ કેસર કેરીના ભવિષ્ય સામે કુદરત અને સરકાર બંને વજ્રઘાત મારી રહ્યા હોવાના આક્ષેપ સાથે આંબાવાડિયા માલિકોએ પોતાની વેદના રજૂ કરી હતી। છેલ્લા 6 મહિનામાં સોરઠમાં 5 વખત કમોસમી વરસાદ થયો છે અને ફળોની મહારાણી કેસર કેરીને નુકસાન પહોંચાડી રહ્યો છે। આમ છતાં સરકાર તરફથી કોઈ સહાય મળતી ન હોય ના છૂટકે અન્ય પાક તરફ વળવા મજબૂર થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે। આંબા જેવો પાક જે 12 મહિનામાં એક જ વખત આવતો હોય અને જે આપણે ફળોનો રાજા તરીકે ઓળખીએ છીએ, હવે એના ભાવ ઓછા મળતા હોય, ખેડૂતને કોઈ સંજોગમાં પોસાય નહીં, આવા સંજોગોમાં સ્વાભાવિક છે ખેડૂતો નાસીફાસ થાય અને જેનું આજીવિકાનું સાધન ફક્ત આંબા જ હોય તો એને આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થાય એવા સંજોગોની અંદર એ લોકો કાઢીને બીજા ફળપાકો વાવે છે। આંબાના વાવેતર સિવાય બીજું કોઈ હોય નહીં, આ કમોસમી વરસાદને કારણે આંબાના પાકમાં બહુ મોટા પાયે નુકસાન થયેલું હોય, જેથી અમે આંબાનું વાવેતર નાશ કરી અને બીજી ઉપજ આવે એવું અત્યારે વિચારી રહ્યા છીએ। કેસર કેરી પકવતા ધરતીપુત્રો આ અમૃતફળને બચાવવા હાલ તો સરકાર તરફ મીટ માડીને બેઠા છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
પાટણ જિલ્લાની તમામ અદાલતોમાં વકીલોએ એક દિવસ કામકાજથી અળગા રહી સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાજુએ ગાંધીજી વિશે કરેલી કથિત ટિપ્પણી પ્રત્યે સખત વિરોધ સાથે નારાજગી દાખવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી કાજુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંગ્રેજોના એજન્ટ ગણાવતું બયાન થોડા દિવસ અગાઉ આપ્યું હતું, જેનો સમગ્ર દેશમાં ઠેર ઠેર સજ્જડ વિરોધ થયો હતો. પરંતુ પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરીને વકીલ આલમ હડતાલ પાડવા સુધી જાગૃતિ બતાવી હોય તેવું પગલું ભરી પાટણ જિલ્લાએ દાખલો બેસાડ્યો છે. કોર્ટના મુખ્ય દરવાજા પાસે ગાંધીજીની પ્રિય ધૂન રઘુપતિ રાઘવ રાજા રામ ગાવામાં આવી હતી. અગ્રણી વકીલ મહેન્દ્રભાઈએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી વિશે શ્રી કાજુ તેમના વિચારો બદલે અને પશ્ચાતાપ વ્યક્ત કરે તેવી અમારી માગણી છે. જે વ્યક્તિએ દુનિયામાં મોટું નામ કર્યું હોય, આખી દુનિયાના દેશો એવા નથી કે જ્યાં એમજીએમ એટલે મહાત્મા ગાંધીના નામે કોઈ માર્ગ ના હોય કે તેમના ત્યાં સ્ટેચ્યુ ઊભા કરવામાં ના આવ્યા હોય. આવડી મોટી યુગ પુરુષ તરીકે જે માનવ વિખ્યાત થયો હોય અને એના વિરુદ્ધમાં આવી અભિદ્ર ટિપ્પણી કરે એમાં ખરેખર ભારત દેશ નહીં આખી દુનિયાના લોકો શરમની લાગણી અનુભવે છે. અને ભગવાન આ માર્કેટે કાજુને સદબુદ્ધિ આપે, એમને સારા વિચારો આપે અને બાપુ પ્રત્યે માન અને આદર કરે એવી અમે પ્રાર્થના આજે પ્રભુને કરીએ છીએ. ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના જશાધાર ખાતે 4 લાખ રૂપિયાથી વધુ ખર્ચે નિર્માણ પામનાર ડોક્ટર આંબેડકર કમ્યુનિટી હોલનું કૃષિ રાજ્યમંત્રી જશાભાઈ બારડ અને સંસદીય બાબતોના સચિવ જેઠાભાઈ સોલંકીએ ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયા અને ગ્રામજનો અને દાતાઓના 20,000 રૂપિયાના લોકફાળાના સહકારથી આ હોલનું નિર્માણ થશે. મંત્રી જશાભાઈએ ગ્રામજનોના સહકારને બિરદાવતા જણાવ્યું કે આ કમ્યુનિટી હોલને નમૂનેદાર બનાવવા જો જરૂર પડશે તો સાંસદની ગ્રાન્ટમાંથી પણ નાણાં ફાળવવા કાર્યવાહી કરાશે. તેમણે દલિત સમાજના વિશેષ પ્રેમને કારણે વિશેષ જવાબદારી સ્વીકારતા સૌને કુરિવાજો અને વ્યસનને તિલાંજલિ આપી શિક્ષણને વધુ મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. બેંગલુરુમાં યુવાન સનદી અધિકારી ડી કે રવિના અકુદરતી મૃત્યુનું રહસ્ય ઉકેલવા માટે સીબીઆઈ તપાસની માગણી કરતી બીજેપી તથા જનતા દળ એસ. વિરોધ પક્ષ કહે છે ઈમાનદાર અધિકારીની હત્યા થઈ છે તો પોલીસ ગણે છે અપઘાતનો કિસ્સો. હરિયાણામાં હિસારના ચર્ચમાં ભાંગફોડ કરનાર મુખ્ય આરોપી ઝડપવામાં પોલીસને મળી સફળતા. હિસાર ચર્ચ હુમલો તથા નાદિયામાં નર્સ સાથે દુષ્કર્મ આચરવાના કેસ વિશે તપાસ અહેવાલ માંગતું પ્રધાનમંત્રી કાર્યાલય. ભારે ધાંધલધમાલ સાથે કેરળ વિધાનસભાનું બજેટ સત્ર થયું સમાપ્ત. સ્પીકર ઉપર હુમલો કરવા બદલ વિપક્ષના 5 ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી કરાયા હતા સસ્પેન્ડ. ઉત્તરપ્રદેશના અમેઠીમાં ફાટી નીકળ્યો છે બર્ડ ફ્લૂ. ભારત સરકારના નિર્દેશ પર 4 જિલ્લાઓમાં 10 ટીમો જોતરીને ગ્રામીણ વિસ્તારોમાં પશુ પક્ષીઓ પાળનારા લોકોના ઘરે હાથ ધરાયું કર્લિંગ ઓપરેશન. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે મુંબઈમાં ફિલ્મ જગતની હસ્તીઓ સાથે કરી બેઠક. ફિલ્મી દુનિયાની સમસ્યાઓ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ વધુ ઉત્તમ બનાવવાના ઉપાયો પર થઈ ચર્ચા. તો હવે જોઈએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. ઇઝરાયેલી સંસદની 20 બેઠકોની આજે ચૂંટણી. ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતાન્યાહુએ પેલેસ્ટાઇનને બનાવ્યો ચૂંટણીનો મુદ્દો. કહ્યું પોતે ચૂંટણી જીતશે તો પેલેસ્ટાઇનને ક્યારેય નહીં મળે અલગ દેશનો દરજ્જો. ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈ સ્વિટ્ઝરલેન્ડના લુઝાનમાં અમેરિકી વિદેશમંત્રી જ્હોન કેરી અને ઈરાનના વિદેશમંત્રી જાવેદ જારીશ વચ્ચે થઈ બેઠક. 31 માર્ચ પૂર્વે ઈરાનના પરમાણુ મુદ્દાનો રાજકીય નિવેડો લાવવા મામલે થઈ ચર્ચા. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ દિલ્મા રાઉઝેફ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યથાવત. ભ્રષ્ટાચાર વિરુદ્ધ તટસ્થતાથી કાર્યવાહી કરવાની રાષ્ટ્રપતિની બાંહેધરી. સિરિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને પગલે અમેરિકી વિદેશમંત્રી જ્હોન કેરીએ મૂકેલા રાજકીય વાતચીતના પ્રસ્તાવને ઠુકરાવતા સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસબ. વાનાતુમાં ભીષણ તબાહી મચાવ્યા બાદ ચક્રવાત પહોંચ્યું પામ ન્યૂઝીલેન્ડ. અગમચેતી સ્વરૂપે ગઈકાલે જ દરિયાકાંઠાના વિસ્તારોને કરાવ્યા હતા ખાલી. આજે ચૈથમ દ્વીપ પહોંચી શકે છે ચક્રવાત. અમેરિકામાં થઈ રહેલ રેકોર્ડ બ્રેક બરફવર્ષાથી ઉભો થયો વધુ એક ખતરો. પેન્સિલ્વેનિયામાં નદીઓ પર જામ્યા બરફના થર. હવામાનમાં ગરમી આવતા બરફ પીગળે તો અનેક વિસ્તારોમાં પૂરના ખતરાની શંકા વ્યક્ત કરતું હવામાન વિભાગ. સિમેન્ટ કોન્ક્રીટના અડાબીડ જંગલમાં પ્રાકૃતિક વાતાવરણ અને પંખીઓના કલરવનો અહેસાસ નવાઈ લાગે છે. તો મળો સુરતના આ પશુ પક્ષી પ્રેમી વિશાલ પટેલને. સુરત શહેરમાં વસતા હોવા છતાં વિશાલે પોતાના ફાર્મ હાઉસમાં 500 જેટલા પશુ પક્ષીઓને પાળ્યા છે, જેની હાજરી માત્ર શાંતિનો અહેસાસ કરાવે છે.
શહેરી જીવનમાં રોજ સવારે અલાર્મના અવાજથી ઉઠવા લોકો ટેવાયેલા છે, પરંતુ સુરતમાં રહેતા વિશાલભાઈની સવાર કુકડે કુકના અવાજથી પડે છે. આજે મોંઘા ગેજેટ્સ અને અન્ય લક્ઝરીની વસ્તુઓ ઘરમાં વસાવીને લોકો ઘરને સુંદરતા આપે છે, પરંતુ વિશાલભાઈનો સુંદર ઘરનો વિચાર કંઈક અલગ જ છે. વિશાલભાઈએ તેમના ફાર્મ હાઉસને એવી રીતે બનાવ્યું છે જ્યાં સદાય પંખીઓનો કલરવ ગુંજે છે. અવનવા પશુ અને પક્ષીઓથી ભરેલું કંઈક આવું જ છે વિશાલભાઈનું ઘર. સુરતના છેવાડે વરિયાવ વિસ્તારમાં આવેલા વિશાલભાઈના ફાર્મ હાઉસમાં 500 જેટલા વિવિધ પશુ પક્ષીઓ વસવાટ કરે છે. 8 વર્ષ પહેલા એક એક્સિડન્ટલી એક આફ્રિકન ગ્રે પેરટ હેન્ટમ લીધેલો, અને ત્યાર પછી લાગ્યું કે હવે બહારથી લેવા એના કરતાં એમ કે બ્રીડ કરાવીએ. તો પછી ધીરે ધીરે શોખમાં આવ્યા, તો છેલ્લા લગભગ 5-1 વર્ષથી એક એક બબ્બે પેર કરીને આ બધું ભેગું કર્યું. અત્યારે ગુજરાતમાં શું છે કે આ આઈડિયા લગભગ લોકો ઘરમાં પાળે છે નાના પાયે. મને એવું લાગ્યું કે હવે આ શોખ થોડો વિસ્તારવો છે, અને મેં તમને આગળ વાત કરી તેમ કે અત્યારે આ બિગિનિંગ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ બાદ વિશાલભાઈને અમેરિકામાં એડમિશન પણ મળી ગયું, પરંતુ ખાસ પંખીઓના કલરવથી ગુંજતું ઘર બનાવવા માટે વિશાલભાઈએ અમેરિકા જવાનો નિર્ણય ટાળ્યો અને બસ પશુ પક્ષીઓથી ભરેલું ઘર બનાવવાનું શરૂ કરી દીધું. અહીં પશુ પંખીઓને સાચવવા ખાસ માણસો પણ કાર્યરત છે. આ ફાર્મ હાઉસમાં દેશી તેમજ વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં છે, સાથે જ તેમને માટે ખાસ વિદેશથી ખોરાક મંગાવવામાં આવે છે. તો પશુ પક્ષીઓની ફૂડ હેબિટ્સ, વિટામિન્સ, મેડિસિન માટે ખાસ બજેટ પણ ફાળવ્યું છે. એની બધી દેખરેખ હું જાતે જ કરું છું. એના માટે હું તમને કહું કે વ્યવસાય થોડું આ બાંધકામનું એ કામ છે, પણ એમાં હવે થોડો ઓછો ઇન્ટરેસ્ટ લઉં છું. પણ સવારે 5 કલાક રેગ્યુલર, કોઈ પણ દિવસ રજા પાડ્યા વગર આવવાનું, મૂકવાનું, ખાવાનું પાણી રેગ્યુલર, એમના માટે ફ્રેશ વેજીટેબલ્સ એટલે સિઝનલ વેજીટેબલ્સ છે, સિઝનલ ફ્રૂટ છે, આ ઇમ્પોર્ટેડ સીડ મંગાવું છું. અહીં 22 જેટલા આફ્રિકન ગ્રે પોપટ, એમેઝોન ક્યુબ, ટોકિંગ બર્ડ, કબૂતર તેમજ ગાય, ભેંસ, સસલા ઉપરાંત માછલી અને કાચબા જેવા પ્રાણીઓ પણ જોવા મળે. વિશાલભાઈ રોજ 4-5 કલાક આ પશુ પક્ષીઓ સાથે વિતાવે છે. આજના ફાસ્ટ યુગમાં વિશાલભાઈએ તેમના ઘરને એવી રીતે બનાવ્યું છે કે અહીં પક્ષીઓનો કલરવ સાંભળતા જ શાંતિનો અહેસાસ થાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાવનગર નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર ખાતે 2 દિવસથી ચાલતો ખોડિયાર ઉત્સવ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સંપન્ન થયો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ખોડિયાર ઉત્સવમાં ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તિ સાથે લોકસંગીતની રમઝટ ખોડિયાર મંદિરે યાદગાર બની ગઈ હતી. માનસિક શાંતિ અને આંતરિક સુખ માટે યોગ મહત્વનું સાધન હોવાનું સૌ કોઈ સ્વીકારતા થયા છે. અમદાવાદમાં તાજેતરમાં આજની અતિ ઝડપી જિંદગીમાં તણાવ મુક્ત થવાના ઉપાયો અંગે એક યોગ સેમિનાર યોજાઈ ગયો. આજના આધુનિક યુગમાં જ્યાં વ્યક્તિ કામના સ્ટ્રેસમાં પોતાની સાચી ઓળખ ભૂલે છે, ત્યાં હાઉ ટુ બી કામલી એક્ટિવ એન્ડ એક્ટિવલી કામ જેવા મુદ્દા પર શહેરમાં એક સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનારનું આયોજન લોકોને જીવન જીવવા અને સફળતા મેળવવાના યોગ્ય ઉપાયો વિશે માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશથી કરાયું હતું. ઇસ પ્રકાર જો યોગ સાધના કે દ્વારા હમ લોકો શાંતિ કો સચે ઢંગ સે મહેસૂસ કર સકતે હૈ. ફર્સ્ટ હુઆ તબ તો વો સ્ટ્રોંગ હમારા અંદર મેં એક હમારા સાથી રહે જાય. ઉસકે બાદ કામ કરતે સમય ઉસકો સાથ મેં રખના હૈ. વોહી કામલી એક્ટિવ શાંતિપૂર્વક કામ કરતે હૈ. સમગ્ર વિશ્વમાં યોગ પ્રત્યે વધતી રૂચિનું પ્રમાણ પણ આ સેમિનારમાં જોવા મળ્યું. અમે લોકો આવું આયોજન લગભગ 2-3 વર્ષે એક વખત કરીએ છીએ. જીવનમાં અનેક રોગ જે વ્યક્તિને થાય છે એ બધા તણાવને લીધે છે, સ્ટ્રેસ, અને સ્ટ્રેસનું ઓપોઝિટ છે કામલી. એટલે જ્યારે આપણે કામલી આપણું કામ કરતાં શીખીશું તો ભૌતિક દૃષ્ટિથી પણ આપણે જો જોઈએ ને તો ઘણા બધા રોગ આપણે અટકાવી શકીશું. સેમિનારમાં આવેલા લોકોએ જ્યાં સ્વામીજીની વાતોને આજના યુગ માટે જરૂરી બતાવી ત્યાં યોગ અને ધ્યાનના પુસ્તકોના પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
અમદાવાદમાં ટોક્સિસ લિંક નવી દિલ્હી તેમજ પર્યાવરણ મિત્ર સંસ્થા દ્વારા યોજાયેલ એક બેઠકમાં સીસા જેવી ધાતુના ઉપયોગ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બજારમાં ઉપલબ્ધ સીસુ અન્ય રંગો સાથે મેળવેલું હોવાથી તેનો ચળકાટ વધે છે અને વધુ સમય ટકે છે, પરંતુ આ રંગો જ્યારે હવા, પાણી કે ખોરાકમાં ભળે અને બાળકોના સંપર્કમાં આવે છે ત્યારે તે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. આપણા દેશમાં રંગોમાં સીસુ મેળવવા માટે નિયત નિયમો છે, પરંતુ તેનું પાલન થતું નથી તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. लेट का सबसे ज़्यादा इम्पैक्ट बच्चों के ऊपर होता है और इसकी जो इम्पैक्ट्स होती हैं वो अगर मैं कहूँ तो इरिवर्सिबल होती है. अगर आपके बच्चों में इसका इम्पैक्ट हो गया लेट एक्सपोजर से तो वो इम्पैक्ट वापस नहीं कर सकते, कोई दवाई नहीं है उसके लिए. और इसकी सबसे बड़ी प्रॉब्लम होती है कि इससे जो लर्निंग एबिलिटी होती है बच्चों की, सोच की क्षमता और इंटेलेक्चुअल कैपेसिटी जो होती है वो रिड्यूस होती है. दर्शक मित्रों हवे जो ये हवामान समाचार. અને હવે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું, ધિરાણથી સદાય વંચિત વર્ગને આર્થિક ઇતિહાસમાં પહેલીવાર બેંકનો લાભ આપવાની મોદી સરકારે કરી છે પહેલ. સામાન્ય અંદાજપત્રને મંજૂરી પ્રદાન કરતી લોકસભા. નૂરભાડામાં વધારો કે નોકરીમાં ઘટાડો નહીં કરવાનું વચન આપતા રેલવે મંત્રી સુરેશ પ્રભુ. લાંબી ચર્ચા અને રેલવે મંત્રીના જવાબ બાદ રાજ્યસભામાં પસાર થયું રેલવે બજેટ. સોનિયા ગાંધીના નેતૃત્વમાં 10 વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ યોજી જમીન સંપાદન ખરડા સામે નોંધાવ્યો વિરોધ. મોદી સરકાર માટે વિપક્ષનો વિશ્વાસ સંપાદન બનશે પડકાર. યુપીએ સરકારે જાટ સમાજને આપેલો ઓબીસી અનામતનો લાભ રદબાતલ ઠેરવતી સર્વોચ્ચ અદાલત. રાજકીય રીતે સંગઠિત અને સક્રિય એવા જાટ સમાજનો અન્ય પછાત વર્ગમાં ઉમેરો ગણાવ્યો અનુચિત. ગીર પંથકમાં કેસર કેરીની ફસલ સતત ચોથા વર્ષે કમોસમી વરસાદનો ભોગ બનતા ખેડૂતોએ આંબા કાપવા શરૂ કર્યા. આબોહવા પરિવર્તનની કાતિલ અસરના પાપે કેસર કેરીનું અસ્તિત્વ જોખમાય તેવા સંજોગ. આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.